નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિના ચૌહાણ, આપ જોઈ રહ્યા છો મંતવ ન્યૂઝ. સુરેન્દ્રનગરમાંથી આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. દલિત યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ અહીંયા સામે આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર અહીંયા મળી રહ્યા છે. વાત છે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વાડલા ગામની. આ ઘટના સામે આવી છે. દલિત પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી અને યુવક દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્રણ શખ્સોએ આપી હતી મારી નાખવાની ધમકી. આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેને અટકાવ્યો છે. પોલીસે યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ સમાચાર અહીંયા સુરેન્દ્રનગરમાંથી, જેમાં ફરિયાદ છતાં પોલીસ દ્વારા આરોપીને ન પકડાતા હાલ પરિવારજનોમાં રોષ. પોલીસ પર આરોપીઓને છાવરવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. દલિત પરિવારને જાનથી મારી નાખવાની ધમકીના પગલે યુવક દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી. આજ બધે સમગ્ર માહિતી મેળવે મંતવ ન્યૂઝ સંવાદદાતા સચિન પીઠવા જોડાઈ ચુક્યા છે. સચિન, જણાવશો સમગ્ર ઘટના. લાગે છે કે તમનો સંપર્ક નથી થઈ રહ્યો. તો દલિત યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ સામે આવ્યો છે, જેમાં વાત છે કે પરિવારની જાનથી મારી નાખવાની ધમકી મળી હતી અને તે બાદ કોઈ સુરક્ષા વ્યવસ્થા ન મળતા બાદ યુવક દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવીને પોલીસ દ્વારા આત્મવિલોપન કરતા યુવકને અટકાવવામાં આવ્યો છે. પોલીસ આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરી રહી છે તેવા આક્ષેપો પરિવારજનો કરી રહ્યા છે. પોલીસે યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરી એક વખત સચિન પીટવા જોડાઈ ચુક્યા છે. જે સચિન, જણાવો શું છે સમગ્ર ઘટના. વઢવાણ તાલુકાના વાડલા ગામે દલિત યુવાનને 2-3 શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની, તેમજ જાતિ અપમાન કરવામાં આવ્યા હતા, તે બાબતે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમાં પોલીસ દ્વારા આરોપીને નહીં પકડતા આરોપી દેવજીભાઈ રાઠોડે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. બિલકુલ સચિન, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. દલિત પરિવારની જાનથી મારી નાખવાની ધમકીના પગલે યુવક દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવ્યો છે. આ સાથે દ્રશ્યમાં જોઈ શકો છો કે ક્યાંક પરિવારજનો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના પણ દ્રશ્યો સર્જાયા.